વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો સૂત્રો તરફથી જે વિગતો સામે આવી રહી છે તે અનુસાર હવાઈ સર્વે બાદ પીએમ ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરે તેવી પણ શક્યતા તો ગુજરાતમાં વરસાદે જે તારાજી વેરી છે તેનું હવાઈ નિરીક્ષણ કરી શકે છે પીએમ. વધુ વિગતો સાથે કિંજલ મિશ્રા જોડાઈ ચૂક્યા છે. કિંજલ, મહત્વની અપડેટ, પીએમ આવી શકે છે ગુજરાત? જી બિલકુલ, જે રીતે ગુજરાતમાં ચારે બાજુ પાણી છે તેના કારણે 60 લોકોના મૃત્યુ પણ થયા છે અને એ કારણ છે કે જેના કારણે વડાપ્રધાને પોતાના તમામ જે રાજકીય કાર્યક્રમ હતા સરકાર અને સંગઠને એ ટૂંકાવ્યા છે. વડાપ્રધાનની પણ જે મુલાકાતો હતી એ રદ થઈ છે, પરંતુ આ તમામની વચ્ચે ગુજરાતમાં જ્યારે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે કે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે, છોટાઉદેપુર આ તમામ જગ્યા પરથી કહી શકાય કે વરસાદના પાણી છે તે લોકોના ઘરોમાં પહોંચી ચૂક્યા છે. એક તારાજી જળબંબાકાર થઈ ગયું છે. એ સમયે વડાપ્રધાન પણ ગુજરાતની મુલાકાતે આવી શકે છે. એરિયલ વ્યૂ જે રીતે આજે મુખ્યપ્રધાન દ્વારા 3 જગ્યાનું એરિયલ વ્યૂ લેવામાં આવ્યું છે તેવી રીતે વડાપ્રધાન પણ ગુજરાતમાં એરિયલ વ્યૂ લઈ શકે છે. તેની સાથે જ માત્ર એક હવાઈ સમીક્ષા, તેની સાથે જ કેટલાક જે અધિકારીઓ છે તે અધિકારીઓ સાથે બેઠક પણ કરી શકે છે. મહત્વપૂર્ણ છે કે જ્યારે ગુજરાતમાં વરસાદ થયો હતો તે વખતે પણ વડાપ્રધાને મુખ્યપ્રધાનને ટેલિફોનિક કેટલીક સૂચનાઓ આપી હતી અને તાત્કાલિક ધોરણે સતર્કતા વર્તી અને જે લોકોને મદદરૂપ થવા માટેનું પણ સૂચન કર્યું હતું. તે વખતે અમિત શાહ દ્વારા પણ આ જ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી હતી અને જ્યારે કેટલીક જગ્યા પરથી તારાજીના પણ જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. મુખ્યપ્રધાન આજે હવાઈ સર્વેક્ષણ માટે નીકળ્યા છે, ત્યારે વડાપ્રધાન પણ તેમના જ હોમટાઉન, તેમની જ ગુજરાતની ધરતી પર આવી શકે છે, હવાઈ સર્વેક્ષણ કરી શકે છે. લગભગ આ સપ્તાહના અંત સુધીમાં ફરી એ આવશે, હવાઈ સર્વેક્ષણ કરશે અને પૂરને લઈ અને જે કહી શકાય કે જે પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈ અને કોઈ જાહેરાત કરવાની હોય કે અન્ય કોઈ જે વાત કરવાની હોય તે અધિકારીઓ સાથે ચર્ચા કરી અને જાહેરાત પણ થઈ શકે છે. મહત્વપૂર્ણ છે કે ગત વર્ષે પણ જો આપને યાદ હોય તો આ જ પ્રકારે કેટલાક વિસ્તારો હતા એ પૂર પ્રભાવિત થયા હતા, ત્યારે વડાપ્રધાને કેન્દ્રમાંથી જે જાહેરાતો હતી તે પણ કરી હતી નુકસાનની સામે. તો એક આશા એવી પણ છે કે વડાપ્રધાન જ્યારે ગુજરાતની મુલાકાતે આવશે તો કેટલીક જે વિસ્તારોમાં કે જ્યાં તારાજી સર્જાઈ છે ત્યાં નુકસાનને લઈને કોઈ જાહેરાત પણ થઈ શકે છે. જી ચોક્કસ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં ભારે વરસાદ વરસ્યો અને તે બાદ જે તારાજીના દ્રશ્યો સામે આવ્યા તેને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે કે જ્યાં આજે સીએમ ભૂપેન્દ્ર પટેલે હવાઈ સર્વે કર્યો અને તે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત આવે તેવી શક્યતા, હવાઈ સર્વે કરે તેવી શક્યતા અને આ સાથે સર્વે કર્યા બાદ ઉચ્ચ સ્તરીય બેઠક પીએમ સાથે થાય તેવી શક્યતા સૂત્રો તરફથી વ્યક્ત કરાઈ રહી છે.